સ્ટુડન્ટ્સ, ધોરણ 3 વિષય અંગ્રેજી. આજના લેક્ચરની અંદર આપણે પ્રાઇમરની અંદર લેસન નંબર 12 કે જેનું નામ છે પાર્ટ્સ ઓફ ધ બોડી, એટલે કે શરીરના અંગો, તેનો અભ્યાસ કરીશું. તો ચાલો, આની અંદર તમને સ્પેલિંગ આપેલા છે અને આ જે છોકરો છે ને એનું શરીર બતાવી અને તેના સ્પેલિંગ પણ આપેલા છે અને ઉચ્ચાર પણ આપેલા છે. હવે આપણે તેનો એક પછી એક અભ્યાસ કરીએ. તો જુઓ અહીંયા શું છે, HAIR, હેર. હેર એટલે શું થાય, આ તીર ક્યાં છે જુઓ, જોઈએ વાળમાં છે ને, તો હેર એટલે શું થાય, હેર એટલે વાળ. HAIR, હેર એટલે વાળ. હેર એટલે શું થાય, વાળ. પછી છે HEAD, હેડ. ક્યાંમાં છે, વાળમાં નથી, પણ આ શું બતાવે છે, આ છોકરાનું શું છે, માથું છે ને, તો HEAD, હેડ એટલે માથું. પછી આ બાજુ જોઈએ તો જુઓ અહીંયા તીર ક્યાં છે ભાઈ, આ કાન પાસે છે. અહીંયા કાનનો સ્પેલિંગ છે અને આ તેનો ઉચ્ચાર છે, શું છે, EAR, ઈયર એટલે કાન. EAR, ઈયર એટલે કાન. પછી અહીંયા શું છે, આ શું છે, એનું આંખ છે ને, તો જુઓ અહીંથી સીધું તીર અહીંયા આવ્યું, આ એનો સ્પેલિંગ છે EYE. આઈ એટલે શું થાય, EYE, આઈ એટલે આંખ. સમજાય છે ને મિત્રો, દેખાતું પણ હશે તમને. આ રીતે સાથે સાથે પાકું પણ કરતા જજો. હું માનું છું ત્યાં સુધીમાં આપણે પાકી બુકમાં જે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બધું લખાવેલું છે એ તમે પાકું કરી જ લીધું હશે, બરાબર ને. ચાલો હવે એના પછીનો સ્પેલિંગ જોઈએ. તો આ શું છે, NOSE, તીર ક્યાં જાય છે ભાઈ, આ ભાઈના નાક તરફ જાય છે, જાય છે ને, તો NOSE, નોઝ એટલે નાક. NOSE, નોઝ એટલે નાક. પછી છે NECK, ક્યાં જાય છે ભાઈ તીર, અહીંયા ગરદન એટલે કે ગળા બાજુ જાય છે ને, તો NECK, નેક એટલે ગરદન. NECK, નેક એટલે ગરદન. હવે બીજા સ્પેલિંગ જોઈએ. જુઓ બીજા સ્પેલિંગ જોશું તો જુઓ આ શું છે, MOUTH, MOUTH, ક્યાં છે, મો તરફ, મોથ, ને એનો ઉચ્ચાર શું છે, માઉથ. માઉથ એટલે મો અથવા તો મોઢું. માઉથ એટલે મોઢું. પછી આ સ્પેલિંગ જુઓ, SHOULDER, ફરીથી બોલું છું, SHOULDER, શોલ્ડર. શોલ્ડર એટલે શું થાય, શોલ્ડર એટલે આ તીર ક્યાં છે ભાઈ, ખભા પાસે છે ને, તો શોલ્ડર એટલે ખભો. પછી આ બાજુ આવીએ તો આ શું છે, HAND, હેન્ડ. ક્યાં છે ભાઈ તીર, હાથમાં છે ને, તો HAND, હેન્ડ એટલે હાથ. હેન્ડ એટલે શું થાય, હાથ થાય. પછી આ શું છે, જો ક્યાં છે, આ અંગૂઠો છે ને આનો, તો ત્યાં આગળ તીર છે, સ્પેલિંગ છે THUMB. ફરી બોલું છું, THUMB, થમ એટલે અંગૂઠો. શું થાય, થમ એટલે અંગૂઠો. પછીના સ્પેલિંગ પણ જોઈએ. જો પછીનો સ્પેલિંગ શું છે, તીર ક્યાં છે ભાઈ, આ ભાઈની આંગળી પાસે છે ને, ઉપર હતું એ અંગૂઠા પાસે હતું. FINGERS, FINGERS, ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. ફિંગર્સ એટલે શું થાય, આંગળીઓ. શા માટે ભાઈ, તો કે એક ફિંગર હોય તો આ S નીકળી જાય, આ S નીકળી જાય તો શું થાય, FINGER, ફિંગર. એક આંગળી હોય તો ફિંગર અને એકથી વધારે હોય તો ફિંગર્સ, બરાબર. પછીનો સ્પેલિંગ જોઈએ, જોવા શું છે, KNEE, ની. ફરી બોલું છું, KNEE, તીર ક્યાં છે, ગોઠણ પાસે છે ને, તો ની એટલે શું થાય, ની એટલે ઘૂંટણ અથવા તો ગોઠણ, બરાબર મિત્રો. પછી છે
L-E-G leg. Leg એટલે શું થાય? ક્યાં છે? તીર પગમાં છે ને? તો L-E-G leg એટલે પગ. પછી પણ જોઈએ આપણે. ચાલો પછી શું છે? આ સ્પેલિંગ છે F-O-O-T foot. આ છે પગનો પંજો. F-O-O-T foot એટલે પગનો પંજો. અને એક થી વધારે હોય ને તો F-O-O-T foot એક વચનમાં થાય, પણ F-E-E-T feet હોય ને તો બંને પગના પંજા એમ વાત થાય. બરોબર મિત્રો? પછી આ છે T-O-E-S toes. toes એટલે પગની આંગળીઓ પણ થાય અને અંગૂઠો પણ થાય. અહીંયા પગના અંગૂઠા માટે thumb અક્ષર thumb શબ્દ નથી. toes એટલે પગની આંગળીઓ અથવા તો પગની આંગળીઓ અથવા તો અંગૂઠો. બરોબર? પણ સળંગ જ લખીએ કે પગની આંગળીઓ. જુઓ અહીંયા તમારે પાઠ્ય આ તમારી જે પ્રાઇમર છે ને એનું 55મું પેજ આપણે પૂરું કર્યું કે જેની અંદર તમને એક ચિત્ર દ્વારા શરીરના દરેક અંગોની સમજૂતી આપેલી છે. બરોબર? હવે આપણે તેનું ફન ટાઈમ કરવા જઈ રહ્યા છીએ કે જે પેજ નંબર 54 નંબરના પેજ ઉપર ફન ટાઈમ શરૂ થાય છે એ પણ આપણે કરશું. ચાલો તમે બધા તમારું પેજ નંબર 56 એટલે કે પેજ નંબર 56 કાઢો. તો જુઓ આ છે તમારું પેજ નંબર 56 અને તેનું ફન ટાઈમ. બરોબર? તો જુઓ એમાં જોડકા જોડો. તો જોડકા જોડોની અંદર તમને ચિત્ર આપેલા છે અને નીચે તેના સ્પેલિંગ છે. એના વડે એનો ઉપયોગ કરી અને તમારે જોડકા જોડવાના છે. તો જુઓ અહીંયા આ આંખનું ચિત્ર છે, આ નાકનું છે અને આ કાનનું છે. અને નીચે NOSEEARS અને EYES એમ સ્પેલિંગ આપેલા છે. બરાબર? તો હવે આપણે સ્પેલિંગને ચિત્ર આ જે સ્પેલિંગ છે ને એને આનો જે યોગ્ય ચિત્ર હોય તેની સાથે જોડવાના છે. તો જુઓ ભાઈ આ પહેલું ચિત્ર છે એ શેનું છે? જુઓ જોઈએ બરાબર જોજો હો ને. તો જુઓ એ જે ચિત્ર છે એ આંખનું ચિત્ર છે. તો અહીંયા નીચે આંખનું સ્પેલિંગ ક્યાં છે ભાઈ? જુઓ તો આ શું છે? NOSE નોઝ એટલે તો નાક થાય. EARS ઇયર્સ એટલે કાન થાય. અને EYES આઈસ એટલે આંખ થાય. તો આંખનું આ ચિત્ર છે ને એને આ સ્પેલિંગ સાથે જોડવાનું છે. તમારે બધા એ સ્કેલ વડે જ જોડવાનું છે એટલે લાઈન આડી અવળી થાય નહીં. બરાબર? હવે બીજું ચિત્ર શેનું છે? નાકનું છે. તો નાકનો સ્પેલિંગ આપણને ખ્યાલ છે, હમણાં આપણે સમજ્યા કે પહેલો જે સ્પેલિંગ છે એ નાકનો સ્પેલિંગ છે. તો એને આપણે આની સાથે જોડશું, નાકના સ્પેલિંગને નાક સાથે જોડવાનું. અને પછી આ જે છે ને એ છે બે કાન. જો અહીંયા તીર આપેલું છે, આપેલું છે ને એ બે કાન છે. તો કાનને ઇંગ્લિશમાં કહેવાય ઇયર્સ. તો એને આપણે કાન સાથે જોડશું. હવે આ થયું આપણું પહેલા નંબરનું જોડકું. બરાબર? હવે આપણે બીજું જોડકું જોઈએ. તો ચાલો બીજા જોડકામાં પણ તમને ત્રણ ચિત્ર આપેલા છે અને ત્રણ સ્પેલિંગ આપેલા છે. આ ચિત્ર શેનું છે ભાઈ? આ હાથનું છે, આ આંગળીઓનું છે અને આ અંગૂઠો છે. ચાલો આ શું છે? THUMB થમ એટલે શું થાય? થમ એટલે અંગૂઠો થાય ને. તો ચાલો થમનું ચિત્ર ક્યાં છે આપણે એમ જોઈએ. ચાલો તો આ છે એ અંગૂઠાનું ચિત્ર છે. તો પહેલો સ્પેલિંગ છે ને એને આપણે ત્રીજા ચિત્ર સાથે જોડશું. આવી રીતે સ્કેલથી જોડશો ને તમે તો તમારે લીટી આડી અવળી નહીં થાય અને વ્યવસ્થિત તમને જોવાની પણ મજા આવશે. પછી આ બીજો સ્પેલિંગ શેનો છે? HAND હેન્ડ એટલે શું થાય? હેન્ડ એટલે હાથ. તો હાથનું ચિત્ર ક્યાં છે? સૌથી પહેલું જે ચિત્ર છે એ હાથનું ચિત્ર છે. તો હાથના ચિત્રના સ્પેલિંગને હાથના ચિત્ર સાથે જોડી દઈશું. અને સૌથી છેલ્લું સ્પેલિંગ છે ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. તો આ તમને આંગળીઓ તો બતાવેલી જ છે. તો આંગળીઓના ચિત્રને આપણે આ સ્પેલિંગ સાથે જોડી દઈશું. બરાબર મિત્રો? હવે આપણે આ બે જોડકા થયા જે પેજ નંબર 56 પર હતા. હવે બીજા જોડકા જે પેજ નંબર 57 પર છે ને એ પણ આપણે કરી લઈએ. જુઓ આ છે પેજ નંબર
57 ઉપરના જોડકા તો જુઓ અહીંયા તમને એક બે ને ત્રણ ચિત્ર આપેલા છે બરોબર તો જુઓ આ છે ને આપણને ગોઠણના ચિત્રમાં ચિત્ર છે ને પગનું એમાં ગોઠણ ઉપર તીર છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા ગોઠણનો સ્પેલિંગ હોય એની સાથે આપણે ચિત્રને જોડવાનું છે આ તો પગનું ચિત્ર છે છે ને અને પગનું ચિત્ર છે પણ આપણને બે પંજા બતાવ્યા છે ને કે નથી બતાવ્યા બરાબર હવે આપણે દરેક ચિત્રને તેની સાથે જોડશું તો આ પહેલું ચિત્ર છે એ છે શેનું છે ઘૂંટણનું છે તો ઘૂંટણના ચિત્રને આ જે સહેલો સ્પેલિંગ છે ને ની એની સાથે જોડશું બરાબર પછી છે ટી ઓ ઈ એસ ટોઝ એટલે પગની આંગળીઓ બરાબર તો પગની આંગળીઓ ક્યાં છે ભાઈ આ પગ છે ને એમાં આપણને આંગળીઓ બતાવી છે તો એની સાથે આપણે એને જોડશું અને ત્રીજો વચ્ચેનો જે સ્પેલિંગ છે ત્રીજું ચિત્ર છે પગનો પંજો છે અને આ છે ફીટ ફીટ એટલે પગનો પંજો આપણે આને આની સાથે જોડી દેશું પછી ચોથા નંબરનું જોડકું જોઈએ ચાલો ચોથું જોડકું છે એમાં જુઓ અહીંયા શું છે અહીંયા તીર કરી અને ખભો બતાવ્યો છે અહીંયા તીર કરીને ગરદન બતાવી છે અને આ મોઢાનું ચિત્ર છે તો ચાલો આ તીર છે એ શેનું છે ભાઈ ગળાનું ચિત્ર છે નીચે સ્પેલિંગ આપણને આપ્યા છે તો ગળાને ઇંગ્લિશમાં શું કહેવાય નેક કહેવાય ને તો નેકનો સ્પેલિંગ ક્યાં છે આ છે સૌથી છેલ્લો છે એ નેક એટલે કે ગરદનનો સ્પેલિંગ છે તો એને ગરદનને આપણે નેકના સ્પેલિંગ સાથે જોડશું પછી છે આ ખભો તો ખભાને ઇંગ્લિશમાં કહેવાય શોલ્ડર તો એને આપણે આ ખભાના ચિત્ર સાથે જોડી દઈશું અને સૌથી છેલ્લું અને ત્રીજો છે એ માઉથ એટલે મો તો એને આપણે આની સાથે જોડી દઈશું બરાબર મિત્રો અહીંયા આપણે લેસન નંબર 12નું ફન ટાઈમનો પ્રશ્ન 1 જેનું નામ છે જોડકા જોરો એ પૂરો થયો બરાબર મિત્રો હવે આપણે તેનો બીજો પ્રશ્ન પણ જોઈએ આ છે તેનો બીજો પ્રશ્ન તો બીજો પ્રશ્ન છે એમાં શું સૂચના છે જુઓ શરીરના અવયવોના નામ અંગ્રેજીમાં લખો આ જે શરીરના અવયવો છે ને એના નામ આપણે અંગ્રેજીમાં લખવાના છે અહીંયા બોક્સની અંદર બધા નામ આપેલા છે લેગ એટલે પગ હેન્ડ એટલે હાથ હેર એટલે વાળ ટોઝ એટલે પગની આંગળીઓ નેક એટલે ગરદન આઈ એટલે આંખ ફૂટ એટલે પગનો પંજા પછી નોઝ એટલે નાક ફિંગર્સ એટલે આંગળીઓ ઈયર એટલે કાન માઉથ એટલે મો અને થમ એટલે અંગૂઠો બરાબર તો ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ તીર છે એ શેનું છે ભાઈ જો જોઈએ હેર હેર એટલે વાળ તો અહીંયા આપણે તેનો સ્પેલિંગ લખવાનો એચ એ આઈ આર તો જુઓ એચ એ આઈ આર હેર એટલે વાળ હવે આ જે તીર છે એ ક્યાં છે ભાઈ આંખ પાસે તો એનો સ્પેલિંગ લખશું ઈ વાય ઈ આઈ એટલે આંખ હવે અહીંયા જે છે એ ક્યાં છે કાન પાસે છે ને તો કાનનો સ્પેલિંગ થાય ઈયર ઈયર એટલે કાન તો લખવાનું ઈ એ આર પછી આ જે છે તીર ક્યાં છે નાક પાસે છે ને તો આપણે નાકનો સ્પેલિંગ લખવાનો શું થાય બોલો જોઈએ મારી સાથે એન ઓ એસ ઈ નોઝ એટલે નાક પછી આ જે તીર છે ક્યાં છે ગળા પાસે છે ને તો ગળાને ઇંગ્લિશમાં શું કહેવાય ગળાને ઇંગ્લિશમાં કહેવાય નેક નેક એટલે ગરદન એન ઈ સી કે હવે એના પછી જોઈએ તો આ ક્યાં છે ભાઈ તીર મો પાસે છે ને તો એને શું કહેવાય ઇંગ્લિશમાં માઉથ એમ ઓ યુ ટી એચ બરાબર મિત્રો હવે એના પછીનું ચિત્ર જોઈએ તેના પછીના ચિત્રની અંદર આ શું છે આ તીર ક્યાં છે હાથમાં છે ને તો હાથને ઇંગ્લિશમાં કહેવાય હેન્ડ એચ એ એન ડી હેન્ડ એટલે હાથ આ ચિત્ર ક્યાં છે તીર અંગૂઠામાં તો અંગૂઠાને કહેવાય થમ
લખો ટી એચ યુ એમ બી, થમ એટલે અંગૂઠો અને આ તીર છે આંગળીઓ પાસે છે, તો આંગળીઓને કહેવાય ફિંગર્સ. તો અહીંયા લખવાનું આપણે એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે આંગળીઓ. પછી જોઈએ તો જુઓ આ શું છે, લેગ, લેગ એટલે પગ, તો લખવાનું એલ ઈ જી, લેગ એટલે પગ. અને આ છે ફીટ, એફ ડબલ ઓ ટી, ફૂટ એટલે પગનો પંજો, એક હોય તો ફૂટ અને બે હોય તો ફીટ, બરાબર ને. અને આ છે પગની આંગળીઓ, તો એને શું કહેવાય, ટોસ. તો લખો ટી ઓ ઈ એસ, ટોસ એટલે પગની આંગળીઓ. તો જુઓ મિત્રો, આ હતો આપણો લેસન નંબર 12નો પ્રશ્ન બીજો. હવે આપણે લેસન નંબર 12નો ત્રીજો પ્રશ્ન અને લેસન નંબર 13નું પહેલી જે વસ્તુ છે એ આપણે નવા લેક્ચરમાં શીખશું. ત્યાં સુધી તમારે આટલું તમારી પ્રાઇમરમાં પૂરું કરી નાખવાનું છે. લેસન નંબર 12ના બધા જ સ્પેલિંગ સારી રીતે યાદ કરી અને પાકા કરવાના છે, અને બધું શીખવાનું પણ છે અને સમજવાનું પણ છે. બસ આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. હવે નવા લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ. Thank you.